નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાંથી એક સનસનીખેજ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. છેલ્લા 2-3 દિવસ પહેલાંની આ ઘટનાઓ છે અને મીડિયાની અંદર ખૂબ જ આ વાત ચકેલી છે. દાહોદ જિલ્લાનું નાનકડું એવું સિંગવણ તાલુકાનું તોયણી ગામ, આ તોયણી ગામની પ્રાથમિક શાળાના બંધ ઓરડામાંથી એક પહેલા ધોરણમાં ભણતી બાળકીની લાશ મળી આવી હતી, મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે આ મૃતદેહનો કબજો લઈ તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ત્યારબાદ ફોરેન્સિક અને બીજી બધી તપાસો દ્વારા આ કેસને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો, જેની અંદર શાળાએથી આ બાળકી પરત ફરી ન હતી અને માતા પિતાએ તપાસ શરૂ કરતાં એ બાળકી શાળામાં પુરાઈ ગઈ હોવાનું અને શાળાને તાળું મારેલું હતું બહારથી, એટલે પછી અંદર જઈને દિવાલ કૂદીને પરિવારજનોએ તપાસ કરતાં શાળાના ઓરડાની પાછળના ભાગેથી 6 વર્ષની દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર એવું જાહેર થયું હતું કે શ્વાસ રૂંધાઈ જવાથી આ બાળકીનું મોત થયું છે. બાળકીનો મૃતદેહ મળ્યાથી પોલીસે આ અંગે પોસ્ટમોર્ટમ કરી અને પ્રાથમિક રિપોર્ટ અનુસાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને જેની અંદર તપાસની અંદર તાણાવાણા ગોઠવતા ઘટસ્ફોટ થયો છે કે આ શાળાના જે આચાર્ય છે તેણે જ આ જે દીકરી છે જેનો મૃતદેહ મળ્યો હતો એ દીકરીને પોતાની કારમાં લઈ ગયા હતા, દુષ્કર્મ કરવાના ઈરાદે આ દીકરીને લઈ ગયા હતા અને ત્યારબાદ દીકરીએ બૂમાબૂમ કરતા શિક્ષક ગભરાઈ ગયા હતા અને શિક્ષક ગોવિંદ નટ જે આચાર્ય છે આ તોરણી પ્રાથમિક શાળાના, એમણે બાળકીને ગળું દબાવી એની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એને શાળાના રૂમની અંદર પૂરી અને બહારથી તાળું મારી અને ગાયબ થઈ ગયા હતા. તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટને પોલીસે ઝડપી લીધા છે અને ગોવિંદ નટે પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત પણ કરી લીધી છે. હવસખોર આચાર્ય બાળકીને કારમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા આચાર્યએ ગળું દબાવી અને કારમાં જ આ બાળકીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ બાળકીના મૃતદેહને શાળાના વર્ગખંડની અંદર મૂકી અને બહારથી તાળું મારી અને ફરાર થઈ ગયો હતો. બાળકી સાંજ સુધી ઘરે ન જતા અને 2 દિવસ સુધી ન મળતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. નાનકડા એવા ગામની અંદર આ ઘટના બનતા લોકોની અંદર હવસખોર શિક્ષક આચાર્ય ગોવિંદ નટ માટે ફિટકારની લાગણી વરસી રહી છે. જો કે હાલમાં તો પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે અને આચાર્યએ બાળકીની હત્યાનો ગુનો કબૂલાત પણ કરી લીધેલ છે. બ્યુરો રિપોર્ટ, ડીવી લાઈવ ન્યૂઝ, દાહોદ. તારણને 45 એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પુરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું